કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના નાગલપર ગામ ખાતે આવેલ નાલંદા વિદ્યા મંદિરમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી તથા સોરઠિયા સુખી પરિવાર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યા મંદિર ખાતે યોજાયેલા આ વિજ્ઞાન મેળાને રાજ્યના મંત્રી વાસણભાઈ આહિરે ખુલ્લો મૂક્યો હતો, જ્યારે આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. દીપ જ્યોતિ પરમ જ્યોતિ દીપ જ્યોતિ જનાર્દન દીપો હંતુ મે પાપમ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. પરમ પૂજ્ય મહંત શ્રી તિકમદાસજી મહારાજ, આજ જિલ્લા કક્ષાના આપણા વિજ્ઞાન મેળામાં આપણી વચ્ચે આરસી ભજન આપવા માટે ઉપસ્થિત છે. સંસ્થા વતી આપણે એમનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય તિકમદાસજી મહારાજની વાત કરીએ તો આજ અંજાર તાલુકા કે સમગ્ર કચ્છ જિલ્લામાં કોઈ પણ સામાજિક શૈક્ષણિક કોઈ પણ કાર્યક્રમ હોય એમાં તન મન ધનથી પરમ પૂજ્ય તકમદાસજી મહારાજનું યોગદાન હોય. અને હમણાં જ આપણે જોયું કે મહારાજશ્રી તો આપણા પાડોશી છે ને, અમને તો સાહેબ બહુ લાભ હોય મહારાજશ્રીનો, કારણ કે હું સવારના દર્શન એમના કરતો જાઉં. સવારના એ નાગલ પર જાય એટલે મહારાજશ્રીને દર્શન કરવાનો પણ અમને લાવવો પડે. ગૌપ્રભી મહારાજ તો છે જ, અને બધા જ આપણે ગાયોની સેવા તો કરીએ, પણ પરમ પૂજ્ય મહંત શ્રી તકમદાસજી મહારાજે હમણાં જ સંવેદના ગુજરાત સરકારના મંત્રી શ્રી માનીય વાસણભાઈ સાહેબ, મંચ પર બિરાજમાન અધિકારીગણ અને જનપ્રતિનિધિગણ, સામે બેઠેલા બાળ વૈજ્ઞાનિકો અને એમના ગુરુદ્રોણો, મિત્રો, અહીંયા વિજ્ઞાન મેળા માટે ભેગા થયા છે ત્યારે વાતો કરતા મુખ્ય કાર્યક્રમ ઉપર જ આપણે ફોકસ કરીએ. આજે કચ્છ જિલ્લા કચ્છનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન અહીંયા જે નાલંદા વિદ્યા મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સરસ કરવામાં આવ્યું છે. અહીંયા આપણા બાળ વૈજ્ઞાનિકો એ બહુ સરસ રીતે તૈયાર થઈને આવે છે જે પોતાની કૃતિઓ લઈને, અને બહુ જ ઉત્સાહમાં છે. બેન આપ બે શબ્દ બોલશો. કચ્છ જિલ્લાના પ્રાથમિક વિભાગના 10 બીઆર અને 5 એસવીએસ એટલે કુલ મળીને લગભગ 75 જેવી કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવે છે. અહીં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવવા માટે પણ અમે એક ગૌરવ અનુભવ્યું છે અને આનંદની લાગણી અનુભવી છે કે કચ્છ જિલ્લામાં વિજ્ઞાન માટે બાળકો તૈયાર થશે.